જન્માદ્યસ્યથી શરૂઆત કરી. મંગલાચરણ એટલે આચરણ મંગલમ યસ્ય સહ. શાસ્ત્રના મંગલાચરણ હોય, દિવસના પણ મંગલાચરણ હોય, જીવનના પણ મંગલાચરણ હોય. શાસ્ત્ર પ્રમાણે મંગલાચરણના પ્રકાર કહ્યા, આશીહી નમઃ ક્રિયા વસ્તુ. એક મંગલાચરણ છે આશીર્વાદાત્મક, એક મંગલાચરણ છે નમસ્કારાત્મક, એક મંગલાચરણ છે વસ્તુ નિર્દેશાત્મક. આશીહી નમઃ ક્રિયા વસ્તુ. ભૂયાત સદા મંગલમ, કુર્યાત સદા મંગલમ, આ આશીર્વાદાત્મક મંગલાચરણ. જે દીકરીઓ હમણાં મંગલાચરણ બોલી, આશીર્વાદાત્મક. નમઃ શાંતાય તેજસે કરીને મંગલાચરણ થાય, નમસ્કાર કરીને જે મંગલાચરણ થાય, નમસ્કારાત્મક મંગલાચરણ. અને ત્રીજું મંગલાચરણ છે, ન આશીર્વાદ હોય, ન નમસ્કાર હોય, સીધો વસ્તુનો નિર્દેશ હોય. ઉદાહરણ આપું તો, મહાકવિ કાલિદવાસ દ્વારા વિરચિત કુમાર સંભવમ, અને એમાં અસ્ત્યોત્તરસ્યામ દિશિ દેવતા, નમસ્કાર નથી, આશીર્વાદ એ નથી, સીધો વસ્તુનો નિર્દેશ કે અસ્તિ ઉત્તરસ્યામ દિશિ, ઉત્તર નામની દિશામાં હિમાલય નામનો નગાધિરાજ છે. આમ કરીને સીધું વસ્તુનો નિર્દેશ કરીને મંગલાચરણ કર્યું છે. અહીંયા સત્યમ પરમ ધીમહી, એટલે પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. આમ કહી અને ભગવાનને વંદન કર્યા. ભાગવતની જેટલી મહત્વની સ્તુતિઓ છે એ બધી જકારથી શરૂ થાય છે. મંગલાચરણનો પહેલો શ્લોક જકાર, જે ભાગવતનું હૃદય દશમ સ્કંધ, એના પંચ પ્રાણ, એમાંથી એક ગીત ગોપી ગીત, એની શરૂઆત જકારથી, જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વત અત્રહી, એ પણ જકારથી. દશમ સ્કંધના ઉત્તરાર્ધમાં 87 અધ્યાયમાં વેદોએ પરમાત્માની સ્તુતિ કરી, જય જય જહિ અજામ જીત દોષ ગૃભીત ગૃણામ, એ પણ જકારથી. એક્ઝેક્ટ અધ્યાય મને કદાચ ધ્યાનમાં નથી, પણ એ વેદોએ જે સ્તુતિ કરી એ લગભગ 87 જ છે. સાચું કે જો તમને જ્યારે મંદિરમાં જઈને ઠાકોરજીની સામે ઉભા રહો ત્યારે નથી લાગતું કે આની યાર આપણો જન્મ જન્મનો નાતો છે. હા, હવેલીમાં જાઓ, શ્રીજી બાવાની સામે ઉભા રહો, જ્યારે મળો ત્યારે એમ લાગે કંઈક જૂનું છે.